એ તો મહેનત કરે છે અને એની પર મને પૂરો વિશ્વાસ છે કે એ આગળ વધશે એટલે પેલા અમાર કણ કશું જ નહોતું ખાલી બે થોડાક વાસણ હતા ખાટલા બાટલા ગોદરા કશું જ નહોતું અમાર બહુ બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી પાંચ ઘરનું કામ કરું પાંચ ઘરનું તમે કામ કરો છો કામ કરું એટલે પછી ધીરે ધીરે કરીને વસાયું તમને એવું નહોતું થતું કે આ પરિસ્થિતિ જે છે ઘરની એના ઉપર અસર કરશે એવું કંઈ

કે જેણે ધોરણ દસની પરીક્ષામાં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સાધારણ પરિસ્થિતિમાં એવન ગ્રેડ બધા લાવે પણ જ્યારે પરિસ્થિતિ છે એ કંઈક અલગ હોય અને એમાંથી પણ ઉપર ઉઠી અને જ્યારે રિઝલ્ટ લાવતા હોય છે ત્યારે ખાસ એની સાથે આજે આપણે ચર્ચા કરવી છે કે એણે કઈ રીતે રિઝલ્ટ છે આટલું સરસ રિઝલ્ટ અચીવ કર્યું એની પાસેથી જ જાણીએ કે આ જે રિઝલ્ટ છે એમાં મહેનત કેવી છે એની આ પરિસ્થિતિઓથી એની કોઈ અસર થઈ છે કે કેમ તો યસ આજે છીએ વડોદરામાં એક નવા વિદ્યાર્થી સાથે નવી સફર સાથે નવા વિચાર સાથે નવી સ્ટ્રગલ સાથે તો જાણીએ એના જ મુખેથી એનું જ સ્ટ્રગલ અને એની જ મહેનત કઈ રીતે છે એણે કરી છે નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપણે ટોપરના ઇન્ટરવ્યુની સિરીઝમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી આજે એ લેવલ ઉપર છે એ મુકામ પર છે કે વિદ્યાર્થીઓના જીવનમાં રંગ પૂરવાનું કામ કરે છે એમાંનો જ એક વિદ્યાર્થી અને આજે અત્યારે છીએ વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં અને એ વિદ્યાર્થી કે જેણે પોતાની અડચણો છે પોતાની જે મુશ્કેલીઓ છે એને સાઈડ કરી પરિસ્થિતિઓ છે એને સાઈડ કરી અને બસ ભણવા ઉપર ફોકસ કરી અને આજે એવન ગ્રેડ લાવ્યો છે આજે તમે ઘણા બધા આપણી પાસે ઘણી બધી ફેસિલિટીઝ હોય તેમ છતાંય આપણે બહાના કાઢતા હોઈએ છીએ ફરિયાદો કરતા હોઈએ છીએ એક પણ ફરિયાદ વગર પરિસ્થિતિઓનો વાંક કાઢ્યા વગર બસ એણે મહેનતને પકડી રાખી અને આજે વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે બેટા તારું ઇન્ટ્રોડક્શન અને તારા માર્ક્સ પર્સન્ટેજ પર્સન્ટેજ છે સ્ટુડન્ટ્સને જણાવો મારું નામ પરમાર વિશાલ છે મેં દસમાની એક્ઝામ આપી અને સર મારા નેવું ટકા છે અને નાઇન્ટી સેવન પર્સન્ટ પીઆર છે મહેનત કઈ રીતે કરતો તું સર મહેનત તો ઘરે જ કરેલો અને તમારા વિડિયો જોઈને અને ક્લાસીસ જતો હતો ઓકે એમાંથી ક્લાસીસમાંથી જે ડાઉટ હતા તે પછી તમારા વિડિયો જોઈને પછી એ ડાઉટ ક્લિયર થઈ જતા બરાબર છે એટલે પછી બીજી વાર જોઈ લઈએ એટલે એકદમ દિમાગમાં બેસી જાય એટલે યાદ રહી જતું તું બરાબર છે એટલે તમારે લોકોને લીધે આટલું બધું આગળ આવી રહ્યું બેટા તારી મહેનત હતી એટલે તું આગળ આવ્યો છું અને આ જે મહેનત છે ને આ એમને જાળવી રાખવાની છે આ મેં હમણાં પરિસ્થિતિની વાત કરી ક્યારેય ફરિયાદ કોઈ ફરિયાદ ફરિયાદ હોય સર પણ હવે આપણી પરિસ્થિતિ જોઈને આપણે ફરિયાદોને બી સાઈડ પર મૂકવી પડે છે બરાબર છે તે શું નક્કી કર્યું હતું દસમું ધોરણ શરૂઆત થઈ ત્યારે ત્યારે મેં નક્કી કર્યું હતું કે સર નેવું ટકા તો લાવવા જ પડશે અને સૌથી વધારે માર્ક્સ એમાં છે સર ગણિતમાં મેથ ઓકે કેટલા છે એસીમાંથી ઇઠ્યોતેર છે સેવન્ટી એટ ઓકે પછી વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ છે સેવન્ટી ફોર એસીમાંથી સેવન્ટી ફોર છ ઓકે અને ગુજરાતી અને સમાજ અને વિજ્ઞાન જેવા વિષયોને કઈ રીતે તે તૈયારી કરી હતી ગુજરાતી માં સર આપણે તમારે ત્યાં જે વ્યાકરણ ચલાવતેલા એના વિડીયો મે બધા જોયા છે કોઈ એક બી વિડીયો નહીં છોડ્યો બરાબર બધાને બે ત્રણ વાર રિપીટ કરીને જોયા છે હા હા અને વ્યાકરણ તમારમાંથી જ પૂછાય હતું બરાબર એમાંથી પૂછ્યું તો બધું યાદ હતું મને ઓકે એટલે ગુજરાતી માં બી બહુ સારા આ મારા 70 આવી ગયા ઓકે અને બીજા બધા વિષયમાં બી સર જે ભણાવતેલા એમાંથી જ આવતેલું એટલે મે રિવાઇઝ કરી લઉં એટલે પછી આવી જતેલા મસ્ત વર્ષ દરમિયાન સર પહેલા તો મેં મારી બે ત્રણ કલાક ચાલુ કર્યું કલાક વધાર્યા જેમ કે પાંચ કલાક છ કલાક પછી ક્લાસીસ બી જોતેલો તો બે ત્રણ કલાક ત્યાં પણ બોલાવતેલા પછી તમારા જે વિડીયો એ પણ જોતેલો અને પછી આમ જયારે છેલ્લા આવ્યું ત્યારે પછી વધારે વાંચવાનું ચાલુ કર્યું ઓકે અને તમારા જે હેતુ લક્ષી બોલ હતું એમાંથી બધા હેતુ લક્ષી કર્યા તમે હા હા બરાબર પછી હિરેન સર ના બધા હેતુ લક્ષી હલ્લા બોલ બધા જો બે ત્રણ અચ્છા અને પછી એમાંથી બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જતા હતા અમારા એટલે વસ્તુ તર મમ્મી ને માઈક નમસ્કાર બેન નમસ્કાર દીકરો આજે આ રિઝલ્ટ આવ્યો છે

આ તો પછી ધીરે ધીરે થોડી સુધરી કે હું બંગલે કામ કરવા જાઉં અચ્છા તમે કામ કરવા જાઓ બંગલે પાંચ ઘર નું કામ કરું પાંચ ઘર નું તમે કામ કરો છો કામ કરું એટલે પછી ધીરે ધીરે કરીને વસાયું આ બધું હપ્તાથી લીધું છે બરાબર બરાબર હા ઘર ની જરૂરિયાતો પૂરી કરવી પડે એને તકલીફ ના પડે તો આપણે કેવું કામ કરતા હોય તો પૈસાની જરૂર હોય તો એમને કહીએ કે ભાઈ પૈસાની જરૂર છે આપો તો આપડે આપે પછી પગાર માં કાપી લે બીજા કઈ લાંબા હાથ કરવા એની કરતા મહેનત કરવી સારી ને અરે બહુ મોટી વાત કરી બેન બહુ મોટી વાત કરી અને બેન ગૌરવ લેવા જેવી બાબત છે કે તમારા દીકરાએ આજે એ વન ગ્રેડ લીધો છે

મને એનું સપનું છે એટલે કે કે તારું સપનું પૂરું કરીશ અરે વાહ 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 એના એના દોસ્તો આઈપીએસ વિશાલ જ કહે છે આઈપીએસ વિશાલની ની છાપ છે અરે શાબાશ લાવો તો સાહેબ જીશ નમસ્કાર નમસ્કાર તમે શું કરો છો રોજગારી માટે અને ઘર ચલાવવા માટે મેં મજૂરી છૂટક કરી છે સાહેબ

અને પછી આમ આઈપીએસ ની ગાડીમાંથી ઉતરશે સામે મમ્મી પપ્પા ઉભા હશે અને આમ એની જે શાન છે આઈપીએસ ની શાન એ એના ફાધરને પહેરાવશે એને મધર ને પહેરાવશે હા તને સલામ કરવા અમે આવીશું શું આમ ઘણી વખત કેવું હોય કે જિંદગીના આપણા ગોલ નક્કી કરીએ છીએ એના માટે તારી મહેનત અત્યારથી એ બાબતે કેવી રીતની છે એ મારે જાણવું છે આઈપીએસ તો સર મારે બનવું જ છે અને એની માટે મેં કંઈ બી કરીશ મહેનત તો કરીશ જ સાયન્સ લઈને સર મારે બીટેક કરવું છે ઓકે અને બીટેકમાં મારે કોમ્પ્યુટર સાયન્સ કરવું છે પછી બીટેક પછી એમટેક કરીશ પછી મારી યુપીએસસીની પ્રિપેરેશન ચાલુ કરુપીએસસીની પ્રિપેરેશન ત્યાર પછીથી ચાલુ કરીશ તો ઓકે સર પણ બારમાં પછી જ મેં શરૂ કરીશ પણ એકદમ પ્રોપર તારક હા સમજાય ગયું ફૂલ ફૂલ ફ્લેજ માં હા ફૂલ ફ્લેજ પછી એને પોતાને સાબિત કરીને બતાવું છું કે હું કરી શકું છું પહેલા એને પોતાને ડિગ્રી કમ્પ્લીટ કરવી છે હા અને ડિગ્રી કમ્પ્લીટ થયા પછી એને એક્સપ્લેન કરવું છે કે નહીં હું આઈપીએસ બનવા માટે રેડી છું મારી પાસે ડિગ્રી છે માસ્ટર કમ્પ્લીટ કર્યું છે અને ઠેકાણે મે બધું કમ્પ્લીટ કર્યું છે બરાબર છે ને ટોપ લેવલની ડિગ્રી પ્રાપ્ત કરીને પછી એને સમજાય એટલે કેવાય હું માંગે છે કે હું કઈ જેવો તેવો નથી મારામાં તાકાત છે મહેનત કરવાની અને હું કઈક કરી શકું છું સો હકીકતમાં સાહેબ હું જોવા જાઉં ને તો જયારે એવી પરિસ્થિતિ જોઉં ને તો રિયલી એમ થાય કે આપણે એ વાતો કરતા હોઈએ કે એક પ્યોર તમારો અલગથી વાંચવા માટે રૂમ જોઈએ શાંત વાતાવરણમાં વાંચવા બેસવું જોવો તમે તમારે તમારી બુક વ્યવસ્થિત રાખવી જોઈએ તમે તમારા ચોપડા નવા નવા લેવા જોઈએ આમ કરવું તેમ કરવું જોઈએ સર આ બધી વસ્તુ ક્યારેક મને એવું લાગે કે આ બધું ખોટું છે નિયમો ક્યાંક બ્રેક થાય બ્રેક થાય છે નિયમ વાસ્તવિકતા આવા બાળકો છે ને સાહેબ એ સાબિત કરીને બતાવે છે કે નહીં જીવનમાં કાંઈક કરવું હોય ને તો પરિસ્થિતિ તમને કોઈ દી રોકી નથી શકતી સો અને સાબિત કરીને બતાવવું સાહેબ એક નાનકડો સવાલ મારે પૂછવો છે કે બેટા તને ક્યારે એવું ન થયું કે મારે સ્પેશિયલ રૂમ જોશે વાંચવા માટે મારા મિત્રો છે એ પોતે આવી રીતે સરસ મજાની ફેસિલિટીમાં રહેતા હશે તો હું પણ આવી રીતના રહું એવું ક્યારે તને ફીલ ન થયું સર ફીલ તો થતેલું મને કે મારે પણ એક અલગ રૂમ હોય અને બધી ફેસિલિટી હોય પણ મેં પછી વિચાર્યું કે મારી જોડે મારી હવે પરિસ્થિતિ નહીં આવે તો મારે એ પરિસ્થિતિ લાવવી છે ને લાવવા માટે મારે મહેનત કરવી છે તો મહેનત પછી મેં ચાલુ કરી દીધી એમ જોવા જાવ ને ચલો બૂઝ બમ્સ કેટલા બધા આવે છે ને નિગતમાં આ જમીનમાંથી ઉગેલો થયેલો માણસ છે ક્યારે ગજબ 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 સરસ બેટા શું સંદેશો આપીશ વિદ્યાર્થીઓને સંદેશો એ જ આપીશ કે સર મહેનત કરો તમારી પરિસ્થિતિ બદલાશે બદલાશે ને બદલાશે જ વાહ ભાઈ વાહ વાહ વિદ્યાકુલ તારા માટે શું છે વિદ્યાકુલે મને બહુ સપોર્ટ કર્યો છે સર અને માં તો બહુ સપોર્ટ કર્યો છે બરાબર એમના જે વિડીયોઝ મટીરિયલ્સ એ બધા બહુ જ કામ લાગ્યા મને ઓકે તો શું મેસેજ આપીશ વિદ્યાકુલ વિશે વિદ્યાર્થીઓને કઈ નહીં સર વિદ્યાકુલને જોઈન તો કરવું જ પડે વિદ્યાકુલને જોઈન કરો તો તમારું રિઝલ્ટ સુધરશે બહુ વધારે અરે વાર તમે નાઇન્ટી નાઇન પીઆર લાવવા તૈયાર થઈ જશો અરે વાર ગ્રેટ બસ અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ બસ મારે ખાલી એ જાણવું હતું કે જ્યારે તમે ઓછી સુવિધાઓમાંથી કાદવમાં જેમ કમળ ઉગે એ રીતે ઓછી સુવિધાઓમાંથી તમે કઈ રીતે બહાર આવો છો એના માટે શું નિર્ણયો હોય છે શું મનો પરિસ્થિતિ હોય છે અને એની મેન્ટલી જે તાકાત છે ને એ એને આજે આ રિઝલ્ટ અપાવ્યું છે કે સાહેબ ઈચ્છા તો હોય જ પણ પરિસ્થિતિ નથી ને એટલે મહેનત કરવી પડે આ જે વાક્ય છે ને આ એમાં એ આખું જીવન જીવી લીધું છે તો બસ મળીએ છીએ કોઈ નવા વ્યક્તિ સાથે કોઈ નવા સ્ટુડન્ટ સાથે કે જેને કંઈક જીવનમાં કંઈક આગળ વધ્યાશો એની પાસેથી કંઈક શીખીશું એની પાસેથી કંઈક જાણીશું કોઈ નવી ટીપ્સ નવી ટ્રીક ત્યાં સુધી હું અને હિરેનભાઈ વચ્ચેથી રજા લઈ રહ્યા છીએ ફરી પાછા મળીશું કોઈ નવા મુકામ પર નવી જગ્યાએ નવા વિદ્યાર્થી સાથે ત્યાં સુધી બબાઈ ટેકે જય જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત